ओके, तो यस एक એટલે કે સમ ઉપસર્ગ જ્યારે લાગશે ત્યારે શ્યન અને સપ વિકરણ કોને? તો કે યસ ધાતુને. આ રીતે સંયસ્ય ચ અને એમ કહે છે. એટલે આ વિકલ્પે અનુપસર્ગ ઉપસર્ગો નહીં, પણ એમાં સમ એકલો ખાલી ઉમેરાઈ જાય, બાકીના નીકળી જશે. સમ ખાલી વપરાશે ત્યારે શ્યન અને સપ આવું કહે છે. અને પેલામાં ઉપસર્ગ બીજા સમ સિવાયના ઉપસર્ગો યસ ધાતુને લાગશે ત્યારે શ્યન સપ વિકરણ લાગશે, અને અહીંયા સમ એકલો લાગશે ત્યારે શ્યન સપ વિકરણ લાગશે. આવી રીતે કહે છે. ઓકે, એ નિરાતે પછી જેમ જેમ આવશે ધાતુ તેમ તેમ આપણે પ્રક્રિયા માં. સ્વાદિભ્યહસ્નુ હું પાંચમો ગણ, એના માટે સૂત્ર છે વિકરણ પ્રત્યય માટે 3 1 73. સ્વાદિભ્ય, સ્વાદિ ધાતુ છે, શું આદિ એમ કહે છે. તો સ્નુ વિકરણ પ્રત્યય છે. સ્નુ, સ્નુમાં નુ રહેશે, સ નીકળી જશે, લોપ થઈ જશે, એટલે કે ઇતકરણ થઈ જશે. સાથે સાથે જ્યાં જ્યાં સ ની ઇત સંજ્ઞા થાય છે ને ત્યાં યાદ રાખજો કે એ સાર્વધાતુક વિકરણ પ્રત્યય છે. સાર્વધાતુક વિકરણ પ્રત્યય છે, જ્યાં જ્યાં સ ની ઇત સંજ્ઞા થશે ત્યાં ત્યાં. બરાબર છે. સ ની ઇત સંજ્ઞા નહીં થાય તો એ સાર્વધાતુક રહેશે નહીં, આર્યધાતુક થઈ જશે વિકરણ પ્રત્યય. ઓકે, તો સ્વાદિભ્ય સ્નુ, સ્વાદિભ્યમાં 5મા ગણમાં 37 ધાતુ છે કુલ, અને એમાં નુ એકલો રહેશે. જેમ કે સુનોતી, સુ વત્તા નુ વત્તા તી બરાબર. હવે નુ નો પાછો ઓ થઈ જાય, ઉનો ઓ થઈ જાય છે, ઉનો ઓ થઈ જાય છે, એ આપણે ગુણમાં જોઈશું. બરાબર છે. ટૂંકમાં 5મો ગણ એમાં સ્નુ ધાતુ, અરે સ્નુ વિકરણ પ્રત્યય છે. છઠ્ઠો તુદાદિભ્ય સહ, તુદાદિભ્ય સહ 3 177. તુદ ધાતુ છે અને વિકરણ પ્રત્યય છે સ. ભવાદિમાં સપ છે, ભવાદિ હજી આવ્યો નથી, હો એ પછી સ્પષ્ટતા કરું છું. બીજાથી આપણે શરૂઆત કરી છે, અધિ પ્રવૃત્તિ ભ્ય સપલુક થી શરૂઆત કરી છે. તો તુદાદિભ્ય સહ છઠ્ઠો ગણા, છઠ્ઠો ગણાવ્યો, 155 ધાતુઓ છે. તુદ પહેલો ધાતુ છે છઠ્ઠા ગણા, અને સ વિકરણ પ્રત્યય છે. સ માં પણ સની ઈત સંજ્ઞા થઈ જશે અને અ રહેશે, એકલો અ રહેશે. તો સપમાં પણ અ રહે છે ને આમાં પણ અ રહે છે, તો એની સ્પષ્ટતા પછી કરીએ છીએ. આપણે બંને અસરખા થઈ જાય તો એક થઈ જશે, પણ એક થતા નથી વાસ્તવમાં, એ જુદા જ રહે છે. કેવી રીતે જુદા રહે છે એ પછી આપણે કરીએ, ખાલી અત્યારે રાખીએ સહ એટલે સ વિકરણ પ્રત્યય. એમાંય સ તો ઈત સંજ્ઞા થઈ જશે લશકવત અદિતેથી, હલંત્યમથી નહીં, કારણ કે સ આખો છે, સ વત્તા અ છે. અચ્છા, ત્યાર પછી 7મો રુદાદિભ્યસનમ, 7મો ગણ 3 178મું સૂત્ર છે. રુદાદિભ્યસનમ 25 ધાતુ છે, 25 ધાતુ છે અને રુદ ધાતુ છે. રુદમાંથી ઋણદ્ધિ થાય છે, તી નથી થતો, ઋણદ્ધિ થાય છે, એ હું પછી બતાવીશ, કારણ કે તી નો ધી થઈ ગયો છે અને અણ થયો છે, પાછો નનો અણ થયો છે. બરાબર છે. આ એક વિકરણ પ્રત્યય એવો છે સ્નમ વિકરણ પ્રત્યય, કે મની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે અને સની લશકવત અદિતે સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. તૈસે લોપા દર્શનામ લોપા, તો રહ્યું કોણ? ન રહ્યો. રહ્યો કોણ? ન રહ્યો. પણ આ ન જે છે એ ક્યાં બેસશે એ મોટો પ્રશ્ન છે. આમ તો આપણે ક્યાં બેસાડીએ છીએ વિકરણ પ્રત્યયોને? તો કે ધાતુ અને તિયંગ પ્રત્યયોની વચ્ચે બેસાડીએ છીએ, ધાતુ પછી અને તિયંગ લકારના પ્રત્યયો પહેલા બેસાડીએ છીએ. કોને? વિકરણ પ્રત્યયને. પણ રુધાદિ ગણમાં એટલે કે 7મા ગણમાં જ્યારે સ્નમ એટલે કે ન વિકરણ પ્રત્યય આવે છે તો એ ન ને ક્યાં બેસાડીશું? કોઈને યાદ છે? જો ખ્યાલ આવે તો આ ન ને ક્યાં બેસાડીશું? તો સૂત્રથી આગળ ના પાછળ એન્ડ પાયલ, હા સર, આદ્યંત ટકીતો સૂત્રથી એનું સ્થાન હા નક્કી હા થશે. ના, પણ એમાં આદ્યંત ટકી તો નહીં કામ કરે, બીજું કરશે એના પછી, બીજું છે તે. કારણ કે આદ્યંત ટકી તો માં તો ટ ને ક ની સંજ્ઞા થાય ત્યારે, પણ અહીંયા કોની થાય છે? અહીંયા કોની? ઈદે ચો
કારણ કે મન ઈત સંજ્ઞા થઈ છે, બરાબર છે. અને મન ઈત સંજ્ઞા થવાને કારણે કઈ જગ્યાએ બેસે, તો કે મિદચો અંત્યાત પર, એટલે કે અચ પછી થશે, અચ પછી થશે. હવે રુધ છે ધાતુ, ધારો કે રુધાદિભ્ય છે ને, પેલો પેલો ધાતુ રુધ ધાતુ છે. તો હવે રુધમાં શું થયું કે ધ જે છે એ તો હલંત છે, ધ જે છે એ રુધ ધાતુમાં, તો આપણે ઉપધા જોવાની થાય, ઉપધા જોવાની થાય, બરાબર છે. તો ઉપધામાં કોણ બેઠું અચ તરીકે, તો કે ઉ બેઠો છે. આપણે અચો અંત્યાત પરહ એવું છે ને, મનિત સંજ્ઞા થાય ત્યારે અચો અંત્યાત પરહ, આદ્યંતો ટકી તો અહીંયા લાગવાનું નહીં, મિદચો અંત્યાત પરહ, બરાબર છે. મનિત સંજ્ઞા થાય મિદચો અંત્યાત પરહ, તો અચ કોણ આવે અહીંયા, ઉ આવે છે, અને ઉ પછી બેસશે એટલે ધાતુની વચ્ચે ઘૂસી જાય છે, ધાતુની પાછળ નહીં અને લકારના પ્રત્યયની પહેલા નહીં, પણ ક્યાં ઘૂસી જાય છે, તો કે અચ પછી. આ ધ્યાન રાખવું પડશે જ્યારે જ્યારે સાતમો ગણ આવશે, રુધાદિ ગણ આવશે ત્યારે 25 ધાતુઓ છે, બરાબર છે. કારણ કે નન વિકરણ સ્નમ વિકરણ પ્રત્યય છે, એમાં મની સંજ્ઞા થવાને કારણે આ પરિવર્તન રહેશે. ઓકે, ત્યાર પછી આઠમો ગણ, તનાદિ ક્રિયાભ્ય ઉહુ, 3-1-79 સળંગ સૂત્રો છે. સૌથી ઓછા ધાતુ આ ગણમાં છે, આમ તો 8 છે પણ 2 ઉમેર્યા છે એટલે 10 કર્યા છે, અરે 12 કર્યા છે, 12 કર્યા છે. આમાં ઉ વિકરણ પ્રત્યય છે. હવે ઉ વિકરણ પ્રત્યય તનાદિ ધાતુ એટલે તન ધાતુ છે, તન ધાતુ છે, તનાદિ ક્રિયભ્ય અને સાથે કૃ ધાતુ ડુમ ક્રિય મૂળ ઔપદેશિક અવસ્થામાં, એની અહીંયા સૂત્રમાં પણ એનો ઉલ્લેખ કરી લીધો છે. તનાદિ ક્રિયભ્ય ઉહુ આવું કહ્યું છે, ઉ વિકરણ પ્રત્યય છે, ઉહુરૂપ બનાવ્યું છે. બાકીના બધા પંચમી વિભક્તિના રૂપો થાય છે દરેકમાં, ભ્યહ ભ્યહ જે છે ને એ બધા પંચમી વિભક્તિના છે. અચ્છા, તો હવે ઉ જે છે એમાં સ નથી આવતો, આમાં સ નથી આવતો, બાકી બધામાં સ આવ્યો એટલે કે ઈતકરણ થતું, આમાં સ નું ઈતકરણ થતું નથી, અને પરિણામે આ વિકરણ પ્રત્યય કેવો ગણાશે, સાર્વ ધાતુ ગણાશે કે આર્ધ ધાતુ ગણાશે? સની ઈત સંજ્ઞા થાય, આપણું સૂત્ર એવું કે છે તિયંગસિત સાર્વ ધાતુકમ, તિયંગસિત સાર્વ ધાતુકમ, તો અહીંયા વિકરણ પ્રત્યયમાં સનિત સંજ્ઞા થતી નથી, પરિણામે ઉ જે છે એ આર્ધધાતુક પ્રત્યય છે, આર્ધધાતુક વિકરણ પ્રત્યય છે, સાર્વધાતુક વિકરણ પ્રત્યય નથી. ઓકે, ત્યાર પછી નવમો ગણ ત્રયાદિભ્યહસના, 61 ધાતુઓ છે ત્રયાદિગણમાં, અને ક્રી પહેલો ધાતુ છે, પછી સ્નામાં સ ની ઈત સંજ્ઞા થઈ જશે લસકવ તદ્દિતે સૂત્રથી, અને ના એકલો બચશે, અને એ નાનો પણ ક્યાંક અણ થઈ જશે, નાનો પણ અણ થઈ જશે, જેમ કે અહીંયા ક્રીણાતી થઈ જાય છે, ક્રીણાતી, ના ક્રીણાતી થવું જોઈએ એની જગ્યાએ ક્રીણાતી થઈ જશે, બરાબર છે. એ પણ આપણે પછી જોઈશું, અત્યારે માત્ર નામકરણ, વિકરણના નામકરણ ગણ પ્રમાણે. હવે આમાં એક વિકલ્પ છે, સૂત્ર છે 3-1-82, સ્તુંભુ સ્તંભુ સ્કંભુ સ્કુંભુ અને સ્કુયભ્ય સ્નુશ્ચ, સ્તંભુ અને સ્તુંભુ સરખા, સ્તંભુ અને સ્તુંભુ, સ્કંભુ અને સ્કુંભુ અને સ્કુય, આ જે ધાતુઓ છે એને વિકલ્પે સ્નુ અને સ્ના વિકરણ લાગે છે, આટલા ધાતુને. હવે સ્નુ જે છે એ 5મા ગણનો વિકરણ પ્રત્યય છે, 5મા ગણનો, અને સ્ના જે છે એ 9મા ગણનો વિકરણ પ્રત્યય છે, એટલે વિકલ્પે આ ધાતુને 5મા ગણનો વિકરણ પ્રત્યય પણ લાગશે, અને ત્યારે તે પ્રમાણે પ્રક્રિયા થશે, અને 9મા ગણનો વિકરણ પ્રત્યય સ્ના જ્યારે લાગશે ત્યારે તે પ્રમાણે પ્રક્રિયા ચાલશે. તો આ રીતે આ એક સૂત્ર છે, અને આગળ દિવાદી ગણમાં 2 સૂત્રો આવ્યા હતા, બરાબર છે. તો આટલા ધાતુઓ આમાં વિકલ્પ છે, બાકી બધું કોમન છે. તો આ રીતે અહીંયા 8 જ ગણ થયા. કયા કયા રહી ગયા?
ભવાદિથી આપણે શરૂઆત કરી, ભવાદિથી આપણે શરૂઆત કરી. કયા બે રહ્યા અને નવમાં સુધી પહોંચ્યા, એટલે કે પહેલો ગણ નહીં આવ્યો અને દસમો ગણ પણ નથી આવ્યો, એનો ઉલ્લેખ અહીંયા કર્યો નથી. હવે ઉલ્લેખ નથી કર્યો એટલે એનો અર્થ એવો સમજવાનો છે કે એને કયો વિકરણ પ્રત્યય લાગશે, સપ વિકરણ પ્રત્યય લાગશે. બવાદ એટલે કે બધાને સપ જ લાગે છે, પણ સપની જગ્યાએ આદેશ થાય છે, આ બધાનો વિકરણ પ્રત્યય જુદા જુદા પડ્યા એને, બાકી તો દરેકને સપ લાગશે. એટલે ભવાદી ગણમાં સપ વિકરણ પ્રત્યય લાગશે અને ચુરાદી ગણમાં દસમા ગણમાં સપ તો લાગશે પ્લસ આગળ અણીચ લાગશે, અણીચ લાગશે. બરાબર છે, એ અણીચને આપણે પ્રક્રિયામાં જોઈએ. અને હવે એ મુદ્દો આવે છે કે રાધાબેનનો પ્રશ્ન આવ્યો હતો. રાધાબેન છે હાજર? અચ્છા, તો આ જે વિકરણ પ્રત્યયો જે છે, આ વિકરણ પ્રત્યયો કોને લાગશે? તો કે સાર્વધાતુક તિયંગ પ્રત્યયો હશે ત્યારે. સાથે સાથે વિકરણ પ્રત્યયમાં પણ સાર્વધાતુક ગણાશે સનિત સંજ્ઞા થવાને કારણે, સાથે કૃત પ્રત્યયોમાં પણ, કૃત પ્રત્યયો પણ સાર્વધાતુક છે નવ, અને સનાદિ જે છે એમાં ક્યાંય સ આવતો નથી એટલે એ આર્ધધાતુક છે, અને આર્ધધાતુક લાગવાથી યક વિકરણ પ્રત્યય લાગશે વગેરે. તો આ ડિફરન્સ આપણને પડશે. અચ્છા, હવે આપણે કર્તરી સપ તરફ જઈએ છીએ. કર્તરી સપ આ શું કહે છે? કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે દરેકને કોમન રીતે સપ વિકરણ પ્રત્યય લાગે છે એવી પહેલી સ્પષ્ટતા કરી દે છે. પણ પછી જેવો જેવો ગણ બદલાય તેમ તેમ, જેવો જેવો ગણ બદલાય તેમ તેમ વિકરણ પણ બદલાતો રહે છે, એ આદેશ રૂપે આવે છે. તો પહેલા તો કોમન કર્તરી સપ 3168 નું સૂત્ર છે. કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે સપ વિકરણ પ્રત્યય લાગશે એમ કેવું છે. કોને? તો કે સાર્વધાતુ તિયંગ પ્રત્યય. અચ્છા, હવે બીજો વિચાર કરવાનો એ રહેશે કે જ્યારે વિકરણ સાર્વધાતુક પ્રત્યયો આવે છે ત્યારે સાર્વધાતુક અને વિકરણ પણ સાર્વધાતુક, આ બંનેને બીજું એ ધ્યાન રાખવાનું રહેશે કે આ વિકરણ પણ પિત છે કે અપિત છે. સાથે સાથે તિયંગ પ્રત્યયોમાં પણ પિત છે કે અપિત છે એ ધ્યાન રાખવું પડશે. અને પિત થી પણ આગળ હજી બે પગલા જઈએ તો પિત્તમાં અજાદી પિત્ત છે કે હલાદી પિત્ત છે, અપિતમાં પણ અજાદી અપિત છે કે હલાદી અપિત છે, આટલા શબ્દો ધ્યાનમાં રાખવા પડશે. પિત અને અપિત એટલે શું? તો કે પની ઇત્સંજ્ઞા થાય એને પિત કહીશું અને પની ઇત્સંજ્ઞા નહીં થાય એને અપિત કહીશું. સની ઇત્સંજ્ઞા થાય એને સિત કહીશું, અને સની ઇત્સંજ્ઞા નહીં થાય તો જે વિકરણમાં આવે છે અને સાથે સાથે કૃતમાં આવે છે. બરાબર છે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. હવે વિકરણમાં પિત અપિતની વાત કરીએ તો કોઈ વિકરણ પ્રત્યયમાં પની ઇત્સંજ્ઞા તો થઈ જ નથી, પરિણામે બધા અપિત જ છે, બધા અપિત જ છે. અપિત સાર્વધાતુક છે, પણ સાર્વધાતુક કેમ થયા? તો કે સની ઇત્સંજ્ઞા થવાને કારણે. આપણું સૂત્ર શું કહે છે? તો કે તિયંગ સિત સાર્વધાતુકમ, પરિણામે સ્યન સપ સ્યન સ્નુ સ્નમ સ્ના, હા સપમાં પિત થશે, સપમાં પની ઇત્સંજ્ઞા થઈ એટલે પિત થશે, આ એક જ વિકરણ પ્રત્યયમાં. બાકીના જ્યાં જ્યાં સની ઇત્સંજ્ઞા થઈ છે એ માત્ર સાર્વધાતુક, સપમાં પિત પણ છે. બરાબર છે, પણ પાછું પિત હોવાને કારણે એ અજાદી પિત છે કે હલાદી પિત છે એ પણ જોવું પડશે. બરાબર છે, તો એ આપણે ઇતકરણ કર્યા પછી નક્કી થશે. એટલે કે ઇતકરણ જ્યારે કરીએ છીએ ત્યારે અબચે છે, અને એ અબચવાને કારણે એ કેવા પ્રકારનો છે? તો કે અજાદી પિત થઈ જશે, અજાદી પિત થઈ જશે. ઓકે, બાકીના સ્યન સ્નુ સ્નમ અને સ્ના જે છે એ બધામાં સની ઇત્સંજ્ઞા થાય છે, પરિણામે સિત તો છે અને સિત થવાને કારણે સાર્વધાતુક પણ છે, પણ અપિત છે, પણ અપિત છે. અચ્છા, સાથે સાથે
આ અપિત તો છે, પણ કેવા અપિત છે? અજાદી અપિત છે કે હલાદી અપિત છે? અજાદી અપિત છે કે હલાદી અપિત છે? તો હલાદી અપિત થઈ જશે. એ આપણે ઈતકરણ કર્યા પછી ખબર પડશે. ઓકે, એ પણ હજી આપણે ડિટેલથી જોઈએ છીએ. હવે અદંત અને અનદંતની વાત પૂરેપૂરી રીતે સમજી લઈએ છીએ. કર્તરી પ્રયોગ, કર્તરી શબ્દ, કર્મણી અને ભાવેમાં યક વિકરણ પ્રત્યય, એટલે કે માત્ર ય રહેશે, અને કર્તરીમાં જુદા જુદા ગણ પ્રમાણે વિકરણ પ્રત્યય લાગશે. તો હવે આપણે એટલું જાણી, ત્રણ વસ્તુ જાણી, કે કર્તરી પ્રયોગ કરીએ છીએ ત્યારે સાર્વ ધાતુક પ્રત્યયો લાગે ત્યારે તે ગણનો, જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગશે, નંબર એક. નંબર બે, જ્યારે કર્તરી પ્રયોગ નહીં કરીએ પણ કર્મણી પ્રયોગ કે ભાવે પ્રયોગ કરીશું ત્યારે વિકરણ પ્રત્યય તરીકે યક લાગશે. આ નંબર બે. અને નંબર ત્રણ, આર્ધાતુક પ્રત્યયો જ્યારે લાગશે ત્યારે કોઈ વિકરણ પ્રત્યયની જરૂર નહીં પડે. વિકરણ પ્રત્યયની જરૂર ક્યારે નહીં પડે? જ્યારે આર્ધાતુક પ્રત્યયો લાગશે ત્યારે. આ ત્રણ વસ્તુની ક્લિયર, એટલે કે સ્પષ્ટતા પહેલી જાણવી પડશે. બરાબર છે? ક્યારે વિકરણ પ્રત્યય લાગે છે, ક્યારે ગણ પ્રમાણે વિકરણ પ્રત્યય લાગે છે, અને ક્યારે યક લાગે છે, અને ક્યારે વિકરણ પ્રત્યય નથી લાગતો. આ ત્રણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. ઓકે, બીજું ઉપાંગ છે એ ખાલી અહીંયા નામ નિર્દેશથી આપણે જઈએ છીએ. કેવી રીતે? તો કે પ્રત્યય આદેશ છે પાંચ ઉપાંગમાંનું. આ બીજું ઉપાંગ છે પ્રત્યય આદેશ. પ્રત્યય આદેશ, પ્રત્યય આદેશ એટલે શું? આમ તો આપણે પ્રત્યય તો જાણી ગયા છે, એના જે સૂત્રો છે એ સૂત્રો 3477 થી 3412 અને 711 થી 7149 સુધી ત્રણ ભાગ પડી ગયા છે. અને 7350 થી 7351 સુધી આ પ્રત્યય આદેશ, એટલે જ્યાં જ્યાં જુદા જુદા પ્રત્યયોનો આદેશ થશે તે પ્રમાણે સૂત્રો જુદા જુદા વિભાજન કરી દીધા છે. અચ્છા, તો હવે પ્રત્યય આદેશ એટલે શું? બરાબર છે? તો પ્રત્યય આદેશમાં આપણે અત્યારે શરૂઆતમાં ચાર લઈએ છીએ. જેમ કે ચાર લકાર કયા? જેને આપણે સાર્વધાતુક તિયંગ પ્રત્યયો લાગવાના છે. ધારો કે લઠ, લંગ છે, લોટ છે અને વિધિલિંગ છે. બરાબર છે? હવે એ ચાર લકાર જે છે એટલે કે કાળ છે એ, અથવા તો આપણે બારે બાર લકારને, બારે બાર લકારને કોમન પ્રત્યયો આપણે કયા કરીએ છીએ? તો કે તિયંગ પ્રત્યય. તિયંગ પ્રત્યય, બરાબર છે? એ તિયંગ પ્રત્યયની જગ્યાએ જ્યારે આપણે લાદેશ કરીશું, શું કરીશું? લકારને લાદેશ કરીશું. કેવા લકારના લાદેશ કરીશું? લસ્ય સૂત્ર આવે છે, એટલે કે લકારને તીપ્તસ્ય વગેરે તિયંગ પ્રત્યયો, એટલે કે 9 2 18 પ્રત્યયો લાગે છે, અને એ 18 પ્રત્યયો બારે બાર લકારને કોમન રીતે લાગે છે, અને પછી જે તે લકાર બદલાય છે જેમ કે લટ, લીટ વગેરે, ત્યારે લટને આદેશ થશે, આ જ પ્રત્યયોનો આ પ્રત્યય ઉપર આદેશ થશે, ત્યારે આપણે લટાદેશ કરીશું. લટ ઉપર જ્યારે આદેશ કરીશું ત્યારે લટાદેશ કહીશું, લીટ ત્યારે લીટાદેશ કહીશું, વગેરે વગેરે. એ જ રીતે ધારો કે એક તીપ પ્રત્યય છે, તીપ્તસ્થી, તો તી પ્રત્યયને 12 રૂપ બદલાશે અલગ અલગ લકાર પ્રમાણે, તો એ જે છે એ પ્રત્યયાદેશ કહેવાશે, પ્રત્યય આદેશ કહેવાશે. જેમ કે લટ લકારની જગ્યાએ એમાં તીપ્તસ્થી, તીપ્તસ્થી એટલે કે પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન પ્રત્યય પ્રત્યયો છે, એની જગ્યાએ આપણે શું કરી દેશું? તો કે તીતઃ અંતી કરી દઈશું. આ તીતઃ અંતી થયું એ કઈ રીતે થયું એ પછી કહી આવીએ છીએ, પણ એ આદેશ થઈ ગયો, પ્રત્યયો ઉપર આદેશ થઈ ગયો. બરાબર છે? એટલે પ્રત્યય આદેશ કહેવાશે, પ્રત્યયાદેશ કહેવાશે. બરાબર છે? તો આટલી જ વાત આમાં છે. એ જ રીતે તીપ જે છે એ તીપમાં લટ લકારમાં તી બની જાય છે, બની જાય છે, અને લંગ લકારમાં ત બની જાય છે, એટલે કે તતામાની બની જાય છે. તો એ તીપનો ત બન્યો હલંત, અને લટમાં તી બન્યો, લોટમાં તું બનશે. તો આ રીતે
एक ज प्रत्ययना जुदा जुदा लकार प्रमाणे आदेशो थशे एने आपणे कहीशुं प्रत्यय आदेश प्रत्ययादेश बराबर छे आटली वात छे एटले आपणे एक प्रत्यय जेम के तीप प्रत्यय छे एना बार लकारो थशे आम कॉमन छे आ प्रत्यय पण बारे बार लकार जुदा पड़ी जशे त्यारे आदेश थता बारे बार परिवर्तन थता रहेशे केवी रीते परिवर्तन थता रहेशे ए आपणे एक एक लकार ने क्रमशः जोईशुं। अच्छा तो एने कहेवाशे प्रत्ययादेश। अत्यारे मात्र नाम निर्देश ने समझीए छे बराबर छे। तो लट लोट ल अंग अने विधि लिंग एमां क्रम ज्यारे लईशुं त्यारे लट पछी ल अंग लईशुं अने पछी तीजा नंबरे लोट लईशुं अने चौथा नंबरे विधि लिंग लईशुं। हवे जो ऊपर प्रत्यादेश जे थया ने एमां हवे आ चार लकारो जे छे ए तियंग सार्वधातुक प्रत्ययो अमने लागशे। कुल तो दस या बार लकारो छे वेदना बे गणीए एटले लेट ने बे भाग पाड़ीए त्यारे सार्वधातु अने अर्धातु करीए छीए त्यारे હવે આ બાર લકારો જે છે એ લકારોને જે તે લકાર પર આદેશ થઈને પ્રત્યયો બનશે બરાબર છે। એમાં આ સૂત્ર જે છે લસ્ય પહેલા તો લસ્ય કરવાનું છે એટલે કે લકાર લગાવવાનો છે। લકાર લગાવવાનો છે એટલે કે લટ લીટ લૂટ લૂટ લેટ લોટ લ અંગ લિંગ લિઅંગ લુઅંગ અને લુઅંગ આ રીતે દસ થશે પણ લેટના બે ભાગ પાડીએ અને લિયંગના પણ બે ભાગ પાડીએ વિધિલિંગ અને આશીર્લિંગ બરાબર છે તો બાર થઈ જશે। હવે આ લસ્ય સૂત્રથી માત્ર નામકરણ બને છે જોજો નામકરણ બને છે કોનું લકારનું નામકરણ બને છે અને લકારના નામકરણ બનતા જેમ કે લટ લીટ વગેરે છે એમાં છ જે છે એ છ લકારની પાછળ ટ લાગે છે અને આગળ જે બધામાં લ છે એ લ પણ કેવો થશે ચંદ્રબિંદી વાળો થશે અને ચંદ્રબિંદી વાળો થવાને કારણે એ અનુનાસિક અ અંદર ઉમેરાયેલો છે અને અનુનાસિક અ હોવાને કારણે એ ઉપદેશે અચ અનુનાસિક થી ઇતકરણ થઈ જશે બરાબર છે। ઉપદેશે અચ અનુનાસિક ઉપદેશે અચ અનુનાસિક ઇતથી ઇતકરણ થઈ જશે એટલે કે લ માં રહેલો અ દરેકમાં જતો રહેશે અને એકલો લ હલંત રહેશે સાથે સાથે પાછળ રહેલો ટ છે કે અંગ છે એની પણ ઇતસંજ્ઞા થઈ જશે કયા સૂત્રથી તો કે હલંત્યમ સૂત્રથી પરિણામે એ પણ જતા રહેશે એટલે એકલો લ લસ્યમાં લ બચશે એકલો લ હલંત બચશે બરાબર છે। અને એ લ હલંત પર પછી આપણે આદેશનું જે સૂત્ર છે પ્રત્યયોનું સૂત્ર છે લની સ્થાન પર આ લની સ્થાન પર હવે લની સ્થાન ઉપર જ્યારે કહીશું ત્યારે બારે બાર લકારનો સમાવેશ થશે અને એની સ્થાન પર જ્યારે પ્રત્યયો કહીશું ત્યારે તિયંગ પ્રત્યાહાર જે છે એના નવે દુ અઢાર પ્રત્યયો લાગશે। કયા આ સૂત્ર છે ત્રણ એક ઇઠ્યોતેર ત્રણ એક ઇઠ્યોતેર એમાં નામકરણ જ છે ખાલી પણ સંધિથી જોડી દીધા છે તિપ્તસ જે સિપ્તસ થ મિપ પસમસ ત આતામ જ થા સા થામ ધમ હિત વહી મહ્યા આ મેં છૂટું પાડીને બોલે છે પણ જ્યારે સાથે બોલીએ ત્યારે કેટલાક વર્ણો બીજા વર્ણો આવી જશે એ સંધિના નિયમો આપણે જોઈશ નિયમોમાં જોઈશ અહીંયા હું તમને સ્પષ્ટતા નહીં કરું જેમ કે તિપ્તસ જી સિપ્તસ થ પછી મી પછી બ આવી બ થઈ જાય છે મી પનો બ થઈ જાય છે બરાબર છે મી પસમસ પછી તાતામ થઈ જાય છે તાતામ જ બરાબર છે સંધિ યુક્ત થઈ જાય થા સા થામ ધમ મીળ વહી મહિયન તો આ રીતે સંધિ યુક્ત છે પણ આપણે સંધિ મુક્ત કરીને જોઈશું તો ખબર પડશે તિપ તસ જી સિપ થસ થ મિપ વસ મસ આતામ જ થાસ આતામ ધમ ઇઠ વહી મહી વહી મહી અંગ અને પહેલો તી અને અંતિમ અંગ બેને ભેગા કરી દઈએ તો તી અંગ થઈ જશે અને આપણે પ્રત્યાર બનાવવાનું સૂત્ર આદિરંત્યન સહેતા બ્રહ્માસ્ત્ર બરાબર છે। તો નવે દુ અઢાર થઈ ગયા પાંચ અરે નવ પરસ્મય પદી અને નવ આત્માને પદી ધાતુ અને બરાબર અઢાર તો આટલું ક્લિયર। એ પછી લહ પરસ્મય પદમ હવે આપણે છૂટા પાડી દીધા પહેલા નવે દુ અઢારને ભેગા કરી દીધા પછી શું કરે છે ભાગ પાડી દીધા નવ નવ લહ પરસ્મય પદમ શું કહે છે હવે લહ એટલે બારે બાર લખાત સમજવાના અને પરસ્મય પદમ એટલે એક ચાર નવાણું આગળ પણ આપણે આ સૂત્ર જોઈ રહ્યા છીએ
तो के परस्मय पद ने शुरुआत ना नव प्रत्यय लागसे तिप्तसी सिप्तस्थाने मिप्वस मस आटला नव प्रत्यय परस्मय नि परस्मय पद संज्ञा थाय छे नामकरण खाली करी अने तंग अनावात्मने पदम ए पण आपणे जोई गया 1400 सूत्र एमां त अंग कर्यु एटले के नव ने बात करीने त नी शुरुआत करी तंग अनावात्मने पदम एमां सानच कानच उमेराई जाय छे बराबर छे सूत्रमां उमेराई जाय छे कृदंत परिणामे त अंग प्रत्याहार बने छे એની આત્માને પદ સંજ્ઞા થાય છે આત્માને પદ સંજ્ઞા થાય છે ત્યાર પછી બીજી સ્પષ્ટતા એ કરે છે આપણ જોઈ ગયા છે ઓલરેડી તિયં સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમ ઉત્તમાહ 1401 શું કહે છે આ ત્રણેયમાં તિપ્તસ્થી આ જે ત્રિક છે એ પ્રથમ પુરુષની સંજ્ઞા છે સિપ્તસ્થ જે છે એ મધ્યમ પુરુષની સંજ્ઞા છે અને મિપવસમસ છે એ ઉત્તમ પુરુષની સંજ્ઞા છે બરાબર છે આ રીતે ત્રણ ત્રણ ના ત્રિક થયા છે તિયં સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમ ઉત્તમાહ પ્રથમ મધ્યમ અને ઉત્તમ પુરુષ ઓકે પછી એ ત્રણેય ત્રિકમાં પાછું શું થાય છે તો કે તાની એક વચન દ્વિવચન બહુવચનાની એકશઃ તો કે આ ત્રણેયમાં ત્રિકમાં એક વચન દ્વિવચન અને બહુવચન એકશઃ એટલે કે એક પછી ક્રમશઃ થાય છે આવી સ્પષ્ટતા સૂત્રમાં કરે છે પછી બીજી સ્પષ્ટતા અહીંયા સાળંગ લઈ લે છે જો સુપહ આ સુપથી શું સમજવાનું છે તો કે ઉપરથી અનુવૃત્તિ લેવાની છે કેવી અનુવૃત્તિ લેવાની છે તો કે ઉપરના સૂત્રમાં 102 સૂત્રમાં એક વચન દ્વિવચન ને બહુવચન જે શબ્દો આવ્યા છે એની અનુવૃત્તિ સુપહમાં લેવાનું છે તો શું કહે છે કે સુપહમાં પણ એક વચન દ્વિવચન બહુવચન થાય છે સુપ પ્રત્યય એટલે પ્રાતિપદિકના પ્રત્યયો એમાં પણ એક વચન દ્વિવચન બહુવચન થશે એક માટે એક વચન બે માટે દ્વિવચન અને બે થી વધારે હોય તો બહુવચન રામ રામવ રામા બરાબર છે પણ અહીંયા ખાલી સુપહ કહી દીધું કારણ કે અડધી માત્રા પણ ઓછી કરવી છે સૂત્રોમાં એટલા માટે કે છે ખાલી સુપહ પણ આપણે શું સમજવાનું સુપહ કહેવાથી તો કે સુપહ કહેવાથી એક વચન દ્વિવચન બહુવચન ત્યાં પણ થાય છે સાથે સાથે લકારમાં પણ થાય છે આટલી વાત કરે છે હવે આ લકાર અને સુપ બંને ને શું કહીશું તો 1404 માં કહે છે કે વિભક્તિશ્ચ બંને ને આપણે શું કહીશું વિભક્તિ કહીશું ધાતુ અને પ્રાતિપદિક ને જે પ્રત્યયો દ્વિ પ્રક્રિયા કરીશું એને વિભક્તિ જ કહીશું બરાબર છે સુપ અને તિયંગ પ્રત્યયોને વિભક્તિ સંજ્ઞા કહીશું એ આપણે આગળ આવી ગયું છે અચ્છા બીજી સ્પષ્ટતા એ કરે છે સાથે સાથે કે છે સૂત્ર 1405 માં યુષ્મદ ઉપપદે સમાનાધિકરણે સ્થાની ની અપી મધ્યમ શું કે છે હવે કે હવે જયારે આપણે મધ્યમ પુરુષ કહીએ છીએ ને મધ્યમ પુરુષ ત્યારે આપણે યુષ્મદ સમજવાનું છે સમાન અધિકરણે એટલે કે એક સાથે ચાલીએ છીએ સમાન અધિકરણ એટલે શું તો કે એક સાથે મધ્યમ પુરુષ પણ કહીએ છીએ અને સાથે સાથે આપણે યુષ્મદ તું પણ કહીએ છીએ એટલે યુષ્મદ ઉપપદે એમ કે છે એ પદમાં સમાનાધિકરણે એટલે કે એકી સાથે એ સ્થાનને અપી પણ શું કહીશું મધ્યમ પુરુષ કહીશું અને સાથે સાથે યુષ્મદ એટલે યુષ્મદના એટલે કે યુષ્મદ સર્વનામ છે તો એ પણ સમજાશે એકી સાથે જેમ કે યુષ્મદના જ્યારે રૂપ ચાલશે ત્યારે ત્વમ યુવામ યુયમ એ રીતે ચાલશે બરાબર છે તો એના માટેનું આ સૂત્ર છે સ્પષ્ટતા કરે છે વધારે એ જ રીતે અસ્મદ ઉત્તમ બાકીનું સમાનાધિકરણ વગેરે પાછું આપણે ઉપરથી લેવાનું છે અસ્મદ ઉત્તમ તો શું કહે છે અસ્મદ એટલે ઉત્તમ પુરુષ ઉત્તમ એટલે કોણ તો કે અસ્મદ એટલે અહમ આવામ બરાબર છે તો આ રીતે ઉત્તમમાં આપણે અહમ બે હોય તો આવામ બે થી વધારે હોય તો વયમ આ રીતે ગણાશે જે ધારો કે પચામી તો અહમ પચામી થશે પચાવહ તો આવામ પચાવહ થશે અને પચામહ તો વયમ પચામહ થશે એ આપણે ગણી લેવાનું છે ઉમેરવાની જરૂર નથી પણ એ સમજી લેવાનું છે એમ કેવું છે અને બાકીનું એક રહ્યું આ બે સિવાય એટલે કે યુષ્મદ અસ્મદ સિવાય એક બાકી રહે છે એને આપણે શું કહીશું તો કે શેષે પ્રથમ
શેષે પ્રથમઃ, બાકી જે રહે છે એને પ્રથમ પુરુષ કહીશું. મધ્યમ અને ઉત્તમ સિવાય જે રહે છે એને મધ્યમ કહીશું. અહીંયા ખોટું લખાયું છે, એ એક ચાર સાત નહીં પણ આઠ થશે, કારણ કે ઉપર એક ચાર 107 આવી ગયું છે એટલે નીચે સાતની જગ્યાએ આઠમું સૂત્ર છે, 108મું સૂત્ર છે. બરાબર છે? તો શેષે પ્રથમ, ત્યાં પણ પાછું આપણે એક વચન દ્વિવચન બહુવચન તો છે, પણ એના માટે સર્વનામ ગણીએ તો પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગમાં અલગ અલગ થઈ જશે, જ્યારે અસ્મદ યુષ્મદના રૂપોમાં ત્રણેય લિંગોમાં રૂપો સરખા થશે, એમાં બદલાશે નહીં. એ પાછું ધ્યાન રાખવું પડશે, એ પછી આપણે ઘણી વાર લાગશે આવતા. ઓકે, તો આ રીતે તિયંગ પ્રત્યયોનો આપણે ખ્યાલ આવી ગયો. હવે વાત આવે છે અદંત અને અનદંતની. અદંત અને અનદંતની. અદંત કોને કહેવાય, અદંત અંગ કોને કહેવાય અને અનદંત અંગ કોને કહેવાય? ઓકે, જોઈએ. હવે ગણને આપણે ટાર્ગેટ બનાવીએ છીએ. ગણને એટલે કે જે તે ગણના ધાતુ. તમને મેં કહ્યું તેમ કે 1 4 6 10, 1 4 6 10 ભવાદી, દિવાદી, તુદાદી અને ચુરાદી. બરાબર છે? આ ચાર ગણના ધાતુ અને એના વિકરણ પ્રત્યયો અને વિકરણ પ્રત્યયો જોડતા જ્યારે અંગ બને છે ત્યારે એ અંગ કેવું બને છે? તો કે અ પાછળ રહે છે અંતમાં, અદંત અંતમાં અ રહે છે. અત અંતમાં શું થાય છે સમજાવી દઉં તમને, બરાબર સમજો. અત અંત એટલે તપરકરણ કર્યું છે. તપરકરણ ની વાત મેં આગળ તમને કહી દીધી છે. તપરકરણ એટલે શું? માત્ર જે અહીંયા ઉલ્લેખ તત્કાલ પૂરતો અ લેવાનો છે એ તપરકરણ થયું. તપરસ તત્કાલસ્ય સૂત્ર હતું આપણી પાસે સંજ્ઞામાં, તો એ રીતે અહીંયા તપરકરણ. અંત છૂટું પાડીશું અદંત ને, તો અત અંત. એ રીતે અન અદંત એટલે કે અ આવતો નથી. બાકીના 6 ગણમાં અ અંતે આવતો નથી વિકરણ પ્રત્યય જોડતા જે અંગ બને છે તેમાં. હવે અંગ કેવી રીતે બને છે, કારણ કે એની સાથે તો 5 ઉપાંગ હતા, અમે અહીંયા પણ અંગ જુદા જુદા બની રહ્યા છે. જોઈએ, પેલા વિકરણ પ્રત્યય લાગીને પણ અંગ બને છે. ઓકે, જોઈએ. હવે ભૂ ધાતુ છે, જોજો બરાબર. ભૂ ધાતુ છે એ તો ઉકારણ છે, ભૂ ધાતુ છે, પણ ભવાદી ગણનો પહેલો ધાતુ છે. અચ્છા, હવે પહેલા ગણના ધાતુને વિકરણ પ્રત્યય કોણ લાગે છે? તો કે સપ લાગે છે, કર્તરી સપ, કર્તરી પ્રયોગ સપ વિકરણ પ્રત્યય લાગે છે. હવે સપમાં આપણે હિતકરણ કરવાનું છે, ભૂમાય કરવાનું થાય પણ થતું નથી. વિચારવાનું તો થાય પણ થતું નથી, એટલે ભૂનો ભૂ જ રહે છે. ઓકે, ભૂ અસ્તિત્વ સત્તા અર્થ. હવે સપ વિકરણ પ્રત્યય આપણે લગાવીએ છીએ તો સપમાં હિતકરણ કરવું પડશે, તો હિતકરણ કરતા કોની હિત સંજ્ઞા થઈ જશે? કયા સૂત્રથી? અલંત્યમ સૂત્રથી. અને સની પણ હિત સંજ્ઞા થઈ જશે લશક્વ તદ્ધિતે સૂત્રથી. તો બચ્યું કોણ? અબચ્યો. બરાબર છે, અબચ્યો. હવે અબચવાથી શું બનશે એ મારે ક્રિયા બતાવવી પડશે તમને, ક્રિયા બતાવવી પડશે. ભવ અહીંયા દેખાય છે પણ એમને ભવ સીધું થઈ જતું નથી. ભવ સીધું થઈ જતો ભૂમાંથી ભવ થાય નહીં થાય, તો હું તમને બતાવું છું બરાબર કેવી રીતે થયું તે. ઓકે, પેલા તો આપણે ભૂ લખીએ. આ ભૂ દીર્ઘ ઉ છે, બરાબર છે. બરાબર ભ વત્તા ઉ આવો થશે, વત્તા
આપણે વિકરણ પ્રત્યય લગાવીએ સ સપ અને સપ બરાબર આપણે શું કરીશું સ વત્તા અ વત્તા પ આટલી વાત આપણે આને શું કર્યું કહેવાય અનુપૂર્વી અનુપૂર્વી હવે શું કરીશું અ હલંત્યમ સૂત્ર થી ગયો સ લસક વત્તા દ્વિતીય સૂત્ર થી ગયો બરાબર અ રહ્યો બરાબર અ રહ્યો હવે સપમાં અ રહ્યો હવે આ ભૂ જે છે ભ વત્તા ઉ બરાબર છે અને અહીંયા અ આવી જશે સીધો અને અહીંયા ઉ છે જોજો હવે જ્યારે સમજો ફરી પાછા અહીંયા સંધિ નથી થતી સંધિ નથી થતી પ્રત્યયો પ્રત્યયો જ્યારે મળે છે પ્રત્યયો પ્રત્યયો જ્યારે મળે છે પ્રત્યય પ્રત્યય મળે છે ત્યારે ગુણ થાય છે સંધિ નહીં થાય ગુણ થાય છે બરાબર છે અને ગુણ થવાને કારણે અદેમ ગુણ ગુણ અને વૃદ્ધિ બરાબર છે વૃદ્ધિ રાધે અને અદેમ ગુણ આગળ આપણે જોઈ ગયા છીએ તો હવે અહીંયા ઉ છે તો ઉનો ગુણ શું થાય ઓ ઓ થાય છે બરાબર છે ઓ થયો અને વત્તા પાછો અહીંયા અ આવે ઓકે અહીંયા ભ બરાબર છે તો હવે ભો થઈ જાય છે પણ આપણી પાસે ઓ હોવાને કારણે એક સંધિ એ સંધિ પણ આપણે જોઈ ગયા છે ઓનો શું થાય છે શું થાય છે બરાબર અ વ હલન બરાબર છે અને અહીંયા ભ છે પ્લસ આપણી પાસે અ છે તો હવે શું કરીશું આ ભ છે એ અમાં ભળી જશે એટલે આખો ભ થઈ જશે અને આ વ જે છે એ આમાં ભળી જશે અ ભળી જશે એટલે વ થઈ જશે હો અરે વ વ એટલે વ જે છે એ વ અચ્છા અહીંયા લખી દઉં ભ વ હવે થયું આ ડાયરેક્ટ ડાયરેક્ટ ભવ થઈ જતું નથી આટલી પ્રક્રિયા કરીશું ત્યારે ભવ બનશે હવે ભવમાં અંતે અ રહ્યો છે અંતે અ રહ્યો છે ભવમાં અ રહ્યો છે અંતે વમાં પરિણામે આ અ જે છે એ અદંત અંગ બન્યું વિકરણ પ્રત્યય લાગ્યા પછી એ જે અંગ બને છે એ અંગમાં અદંત અંગ બરાબર છે અદંત કે અ લાગવાને અ અવશેષ રહેવાને કારણે એ અદંત અંગ બને છે અને જ્યાં અ નહીં રહે અ સિવાય બીજું કોઈ આવશે તો અનદંત અંગ બનશે હવે આવા અદંત અંગ ચાર ગણને લાગુ પડશે એમાં આપણે એક ગણને ઓલરેડી લાગુ પાડી દીધો હવે બીજો ગણ જોઈએ અહીંયા આપ્યા પ્રમાણે ઓકે હવે અહીંયા ચૂર છે એ દસમા ગણનો છે પછી લઈએ કારણ કે એમાં બે વિધિ છે એટલા માટે વિધિ તો પેલાના જેવી જ છે પણ છતાં છેલ્લે લઈએ એને દસમા ગણનો ચૂર ધાતુ એટલે ચોરય બને છે પણ ચોરય બનાવતા આપણને પ્રક્રિયા થોડીક લાંબી કરવી પડશે કારણ કે સપવિકરણ પ્રત્યય છે અને અણિજ પણ પ્રત્યય છે બે વિકરણ પ્રત્યય છે અને બંનેમાં ઈતકરણ થશે અને પછી ચૂરમાં પણ પ્રક્રિયા અને પછી ચોરય બનશે પછી બતાવું છું તમને ચોથા ગણમાં દીવ ધાતુ છે પેલો અને શન વિકરણ પ્રત્યય છે દિવાદિભ્ય શન આવું સૂત્ર હતું તો શનમાં ય રહે છે નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે અને સની લસક્વ તદ્દિતે સૂત્રથી સંજ્ઞા થઈ જશે સાથે સાથે સપમાં ઉપર પહેલા ગણમાં પની સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ કહેવાય છે સની સંજ્ઞા થવાને કારણે સારો ધાતુ કહેવાય છે શીત કહેવાય છે એટલે સારો ધાતુ થઈ ગયો બીજું પિત્ત તો થયો પણ અપિત અરે પિત્ત જે છે એ હલાદી પિત્ત છે કે અજાદી પિત્ત છે તો આપણને છેલ્લે અ મળ્યો તો અ અજાદી પિત્ત અચ્છા હવે દીવમાં જોઈએ પછી ચૂરમાં જોઈએ દીવ વત્તા સ્યન તો એમાં રાઠો સાહેબ એક બોલો બોલો હેલો બોલો સપ પ્રત્યય
સપ પ્રત્યય લગાડીએ છે એ કયા સૂત્ર ના આધારે આપણે લગાડીએ છે? કર્તરીશક, કર્તરીશક, કર્તરી પ્રયોગ કરીએ ત્યારે કર્તરીશક એવું સૂત્ર છે. કર્તરીશક એમ ને? રાધાબેન બોલી રહ્યા છે. થેન્ક યુ રાધાબેન. બોલો. હા હું રાધાબેન બોલું. મારે વચ્ચે વચ્ચે થોડું રહી ગયું છે ને એટલે મને થોડો પ્રશ્ન ઉદ્ભવ્યો એટલા માટે. હા તો કર્તરી, સારું, કર્તરી પ્રયોગ કરીએ ત્યારે. અને નીચ વત્તા સપ એ બી કર્તરી નું જ આવે છે? હા એ પછી તમને કહું હજી, એને છેલ્લે ચોથા નંબરે લઈ. સારું સારું. એની પ્રક્રિયા બે અલગ છે એટલા માટે. ઓકે ઓકે. હા જમીએ. ઓકે ઓકે. હા દીવ જે છે એમાં દીવમાં દીર્ઘ દી થઈ ગયો છે અને વ્ય થયો છે. દિવ્ય છે અંતે, તુદ જે છે તુદ, તો એમાં છઠ્ઠો ગણ છે, છઠ્ઠો ગણ છે અને તુદાદિભ્ય સહ આવો સૂત્ર હતું તો એમાં સ વિકરણ પ્રત્યય છે અને આ સમા પણ સજ અ એકલો રહેશે, અ એકલો રહેશે, સતો લસકો તદિતે જતો રહેશે તુદ ધાતુમાં અને આખો તુદ, આખો તુદ. હવે દીવ જે છે ચોથો ગણ એમાં ગુણ થઈ જાય છે અને તુદમાં ગુણ થતો નથી એટલો ડિફરન્સ છે, પણ અંતે તો અ રહે છે. વાત એટલી છે, વાત એટલી છે કે આ ચાર ગણમાં અંતે અંગ બને છે ત્યારે અદંત અંગ બને છે અને એ અદંત અંગ બનવાને કારણે અહીંયા અદંતનું પ્રથમ સમૂહ થાય છે એટલે કે પ્રથમ ગણ સમૂહ થાય છે અને દ્વિતીય ગણ સમૂહ, દ્વિતીય ગણ સમૂહમાં બાકીના જે બચ્યા એમાં અ અંગ બનતું નથી એટલે અનદંત થઈ જાય છે. હવે તમને હું, સમય આપણી પાસે થવા આવ્યો છે છતાં આ ચૂર જે છે અણિચ અને સપ એની સહેજ પ્રક્રિયા તમને બતાવી દઉં. ચૂર વત્તા અણિચ વત્તા સપ, બરાબર છે? તો થોડો ખ્યાલ આવે તમને, પછી બાકીના બે ને કાલે કરીશું પાછા. અચ્છા જોઈએ. હા ચૂર અણિચ ને સપ. સપ ઓકે. પેલા તો ચૂર આ ધાતુ છે દસમા ગણનો, અણિચ વત્તા સપ. સમજી જજો, થોડું માઉસ થી લખવાનું અઘરું પડે છે. ઓકે તો આટલી વસ્તુ છે, બરાબર બને છે ચોરય બને છે, ચોરય બને છે. પણ કેવી રીતે બને આપણે હવે પેલા તો અહીંયાથી ઓછું કરીએ, જેટલું સમજી ગયા છે એટલું. આ સપમાં અ રહે છે એ તો આપણને ખબર પડી ગઈ કેવી રીતે બને છે. અચ્છા અહીંયા ચ છે, ચમાં પણ આપણે ઇતકરણ કરીશું તો હલંત્યમ સૂત્ર થી ઈત સંજ્ઞા થઈ જશે અને હવે અહીંયા શું થશે આનુપૂર્વી પહેલા કરી લેજો તો ખબર પડી જશે કે બનાવી દઉં આનુપૂર્વી. તો આનુપૂર્વી બનાવીએ તો અણ પહેલા આવશે અને વત્તા ઈ થશે અને વત્તા ચ થશે, બરાબર છે? ચ આપણે હલંત્ય થી જશે અને હવે અણ આગળ આવ્યો છે તો આપણા ઈતકરણના સૂત્રોને યાદ કરો. અણ જશે કે કેમ અને આગળ છે, કોઈને યાદ આવે તો? ચૂટું સૂત્ર થી એટલે એમાં કયા વર્ગમાં આવશે અણ? ટઠ ડઢ ણ, બરાબર છે? આપણું ચૂટું સૂત્ર જે છે એ આદિના વર્ણોને ઇતકરણ કરે છે, પરિણામે આ અણ પણ જતો રહ્યો, ચ પણ જતો રહ્યો એટલે કોણ બચ્યું? ઈ એકલું બચ્યું, પછી અ બચ્યો વિકરણ, બરાબર? અચ્છા અને આ બાજુ જોઈએ તો ચૂર છે. હવે આપણા ધાતુઓ જે છે એ અકારાદિ ક્રમમાં આપણે અંતે કોણ છે એ જોઈએ છે, બરાબર છે? ત્યારે અકારાદિ ક્રમમાં ચૂર ઉકારાંત છે, ચૂરમાં ઉકારાંત છે, પાછળ હલંત છે, પાછળ હલંત છે, ર ર હલંત છે, બરાબર છે? હવે આ ધાતુ કેવો છે તો ઉપધા જો ઉપડે, જો હલંત હોય ને, હલંત હોય ને તો ઉપધા જોવાની, ઉપધા જોવાની,
તો ઉપદામાં કોણ બેઠું છે? ઉ બેઠું છે. ઉ બેઠો છે. આનું પૂર્વી કરીએ તો ચ વત્તા ઉ વત્તા ર છે. આપણે ઉપદાને ધ્યાન આપવાનું છે. ઓકે, તો ઉપદામાં ઉ છે, ઉપદામાં ઉ છે. હવે આ જે ઉનો શું કરવું પડશે? ગુણ, ગુણ કરવો પડશે. હવે એના માટેનું સૂત્ર છે, ઉ છે ને, એટલે ગુણ કરવો પડશે. કારણ કે આ જે છે આ પ્રત્યયો છે, અને પ્રત્યયો પ્રત્યયોમાં સંધિ નહીં થાય. પ્રત્યયો પ્રત્યયોમાં સંધિ નહીં થાય. શું થશે? કાં ગુણ થાય, કાં વૃદ્ધિ થાય. તો આપણા માટે એક સૂત્ર આવશે, સાર્વધાતુક આર્ધધાતુ કયો હો. આવું સૂત્ર આવે છે, સાર્વધાતુક આર્ધધાતુ કયો હો. સાર્વ ધાતુક ધાતુકાર્ધ ધાતુ કયો હો, ધાતુ કયો હો. પછી એમાં ઉમેરવાનું થાય છે એટલે કે અનુવૃત્તિ આવે છે. સાર્વ ધાતુક આર્ધધાતુ કયો હો આવું સૂત્ર છે. એમાં અનુવૃત્તિ આવે છે કે ઈગંત અંગસ્ય. ઈગંત અંગસ્ય એટલે કે ઈક અંત. ઈક અંત એટલે પાછા આપણા આ પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર છે ઈક. ઈક બરાબર અને છોડી દઈએ અને બાકીના ચાર બરાબર છે. એમાં આ ઉ આવી જાય છે. એમાં ઉ આવી જાય છે, બરાબર છે. એટલે ઈગંત અંગસ્ય ગુણો ભવતી એટલે કે ગુણ થાય છે. સાર્વ ધાતુ કાર્ધ ધાતુ કયો હો ઈગંત અંગસ્ય, ઈગંત અંગસ્ય ગુણ થાય છે. તો હવે અહીંયા ઉ નો ઓ થઈ જશે એટલે એ જે ઓ જે છે એ ચો બની જશે. ચૂનો શું બની જશે? ચો બની જશે. અને આ જે છે ઈ, એ ઈ પાછો ક્યાં ભળી ગયો? રમાં ભળી જશે. તો ચોરી થઈ જશે, ચોરી થઈ જશે. વત્તા પાછો અ આવે છે, વત્તા અ આવે છે, બરાબર છે. હવે પાછું શું થઈ જશે? ચોરી તો બન્યું તો પાછો ઈ બની ગયો. ઈયો. તો ઈ નું શું થઈ જશે પાછું? ઈયો. કયા પેલા સંધિના સૂત્ર થી? ઈકોયણચી. ઈકોયણચી એટલે બની જશે ચો ર ય, આવું થઈ જશે, બરાબર છે. ભાઈ પાછો કાલે તમને આને હું સ્પષ્ટતા કરીશ. આપણો સમય વધી ગયો છે અને આપણા સભ્યો પણ ઓછા થઈ ગયા છે એટલે કાલે પાછો આને હું લઈ લઈશ, બરાબર છે. અત્યારે આપણે વિરામ આપીએ છીએ. ઓકે, ધન્યવાદ. આવતીકાલે પાછા મળીએ છીએ, બરાબર છે. ધન્યવાદ. ધન્યવાદ. શુભરાત્રી. શુભરાત્રી.